ધોરાજી તાલુકાની અંદર જે સિંચાઈ માટેની કેનાલ આપવામાં આવી છે તેના કોન્ટ્રાક્ટરોને સફાઈ માટેનો કાટ કાઢવાનો અને જે કુંડીઓ તૂટી ગઈ છે તેને રિપેરિંગ કરવાનો અને છલકતી હોય તેને સરખી કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને બદલે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ માત્ર બિલ બનાવવાનું કામ કરે છે જેથી ખેડૂતો દ્વારા આ કેનાલની સાફ સફાઈ કરવામાં આવે છે। આ કેનાલની અંદર જો કોઈ પણ જાતની તપાસ કે ઓડિટ કરવામાં આવે તો તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને આ મેઇન કેનાલમાં વારંવાર ગાબડા પડી જાય છે અને પેટા કેનાલ પણ વારંવાર તૂટી જાય છે જેથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે। માઇનોર કેનાલમાં ભાદર એક સિંચાઈનું પાણી આપવામાં આવે છે જેમાં 2-3 વર્ષથી કુંડી તૂટી ગઈ છે અને કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી એવો મોટી મારડ ગામના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતો પોતાની સાથે કેનાલમાં ઉતરી અને સાફ સફાઈ કરે છે। મોટી મારડમાં ઇરિગેશન આવેલું છે તેમાં પણ વર્ષોથી તાળા લાગેલ છે ત્યારે ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવાના હોય ત્યારે જ ઇરિગેશનની ઓફિસ ખોલવામાં આવે છે। અરે હમણાં જ ઇરિગેશન બનાવવામાં આવેલું છે તે શોભાના ગાંઠિયા સમાન છે, ભૂતિયા મહેલ જેવું થઈ ગયું છે અને હાલની તકે ત્યાં કોઈ પણ અધિકારી છે નહીં। અને કોઈ પણ ખેડૂતોને કોઈ પણ જાતની માહિતી મેળવવી હોય તો કોની પાસેથી મેળવી શકે તે પણ એક પ્રશ્ન છે। જે સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે છે તે કેનાલને બદલે આસપાસના વિસ્તારમાં આવેલા ખેતરોમાં ઘૂસી જાય છે જેથી વાવેલા નવા પાકને નુકસાન થાય છે। આથી ખેડૂતો દ્વારા સરકારશ્રીને માંગણી કરેલી હતી। રાજેશ કુમાર રામજીભાઈ અઘેરા, હું માઇનર વન માટે મારી વાડી છે, ખેડૂત છું એટલે 13 સાલમાં કુંડી તૂટેલી છે કે સફાઈ કે કાંઈ કોઈ જાતનું કરતા નથી, ઉપરથી પૈસા આવે બધે ખાઈ જાય છે, મોટું ખોટું ચોખ્ખું કરીને વહી જાય, કાંઈ કરતા નથી। તમારી માંગણી શું છે? માંગણી આ બધી સફાઈ કરવાનું ના રિપેરિંગ કરવાનું, 2013 સાલની આ કુંડી તૂટેલી છે, પૈસા કોઈ જીતનું પંચ્યું વગાડતા નથી આમાં, આ બધું ખેડૂતને રાઈતે હેરાન થવું પડે, કુસા હલવાઈ જાય એની બધી કુંડી આ રાઈતે કાઢવું પડે। મારું નામ યોગેશ પટેલ, ગામ મોટી મહારાજ, હવે હું ખેડૂત છું। અત્યારે ભાદર 1 સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવ્યું છે, પરંતુ જે આ કંઈ સાફ સફાઈ જે કંઈ કરવાની થાય જે પાણી છોડ્યા પૂર્વે એ બરાબર થઈ નથી, એના હિસાબે અમુક કુંડીઓ 2-3 વર્ષથી તૂટેલી છે જે રિપેરિંગ કરવામાં આવતી નથી, એના પરિણામે જે કાંઈ કુંડીઓ છલકીને તૂટી ગયેલી છે કે છલીને પાણી જઈ આજુબાજુના ખેડૂતોને નુકસાન કરતા હોય, એટલે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એની આ જવાબદારીમાં આવે છે પણ છતાંય એને કંઈ કરેલ નથી અને આ બધી નુકસાની ખેડૂતોને જ આવે છે, તો સત્વરે આ સરકાર શ્રી સુધી પહોંચાડવા અને ઘટતું કરવા માગણી કરીએ છીએ। મારું નામ પરેશભાઈ રૂજીભાઈ વાછણી, ગામ મોટી માળ, હું મોટી માળ ખેડું છું। અવારનવાર કેનાલોના મીડિયા દ્વારા આવે છે મીડિયામાં કે કેનાલ તૂટી ગઈ છે, બરાબર એવી જ રીતના અમારે ભાદર કેનાલ અત્યારે જે ચાલુ છે બરાબર છે, એમાં લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપેલો છે સાફ સફાઈ માટી કાઢવાનું, સાફ સફાઈ કટિંગનું અને કેના કુંડીઓ કંઈ તૂટી ગયેલી હોય એને રિપેરિંગ માટેનો લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપેલો છે, જે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ સરકાર શ્રી ખેડૂત માટેથી આપે છે પણ અધિકારીઓ કે જે કંઈ આમાં સામેલ હોય કોઈ એકનું કામગીરી આમાં કરેલ નથી, આ નજર અમે મીડિયામાં અમે બધું રેકોર્ડિંગ કરેલ છે એ સરકારશ્રી સુધી અમે પહોંચતું કરીએ છીએ। સરકારની મારી એટલી વિનંતી છે કે જે કોઈ અધિકારી આમાં સામેલ હોય તો એને મોટા પાયે એને ભ્રષ્ટાચાર કરેલો હોય તો એને એને સજા મળવી જોઈએ, અને અવારનવાર કેનાલ તૂટે તો આજુબાજુમાં જે ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલ હોય તો કેનાલ તૂટે તો ખેડૂતને આખા વર્ષનું એમાં રોજીરોટી હોય અને એ ધોવાણ થઈ જાય છે, તો જે આ કોન્ટ્રાક્ટ આપે છે તો એની ઉપર કોઈ રીતના પગલાં લેવાતા નથી, કોઈ અધિકારીઓ પગલાં નથી લેતા, એકવાર સરકારશ્રી એની ઉપર પગલાં લે મોટા પાયે તો આવો ભ્રષ્ટાચાર થતો બંધ થઈ જાય, આવી મારી સરકારશ્રીને મીડિયા દ્વારા મારી વિનંતી છે।